जो मित्रों चैप्टर नंबर वन मा रीत नदी आगर हवे रीत पूरी थई गई। विशिष्ट दाखला केवा दाखला विशिष्ट दाखला विशिष्ट दाखला એટલે એવા દાખલા કે જે અગાઉ તો આપણે રીત કરી ગયા એમાં રીત આવશે નહીં, રીત મુજબ નહીં આવશે, અલગ જ રીતે એની ગણતરી આવશે, પણ સાવ સિમ્પલ છે મિત્રો। આવા પણ દાખલા બોર્ડમાં પૂછાય છે। જુઓ રકમ આપી છે તમને, દાખલો છે દાખલા નંબર 3 નો 11 નો દાખલો છે। એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે। કેટલા ભાગીદારો છે મિત્રો? 3, એ બી અને સી। તેમની કુલ મૂડી 450,000 છે। જો મિત્રો મૂડી આપી છે, તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે। મૂડીનું પ્રમાણ આપ્યું છે મિત્રો, મૂડી કુલ આપી દીધી છે, એનું પ્રમાણ આપી દીધું છે। પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે। આ મૂડી આપી છે બરાબર, એના ઉપર કેટલા ટકા વ્યાજ? 9% દરે પેઢી વ્યાજ ચૂકવે છે। કોને? ભાગીદારોને। ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે। સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે, તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા, કેટલા મળે? તો જો મિત્રો શું આપ્યું છે ને શું શોધવાનું છે એ તમારે પકડવાનું છે રકમમાંથી। તો કે મૂડી આપી છે, મૂડી નો વ્યાજ નથી આપ્યો, તો એનો દર આપી દીધો છે, અને એક ભાગીદારના વ્યાજ સહિત રકમ આપેલી છે, અને એક ભાગીદારના વ્યાજ મૂડીના વ્યાજ સહિત રકમ આપી છે, તો બાકીના બે ભાગીદારને શું કરવાની છે? શોધવાની છે। તો મિત્રો આના આધારે બે ભાગીદારને મૂડીના વ્યાજ સહિત રકમ મળશે। જો કઈ રીતે? તો સાવ સિમ્પલ છે મિત્રો, આ રીતે કોલમ પાડવાના કે વિગત કેટલા ભાગીદાર છે, તો કે એ બી અને સી, તો કે ભાઈ એ બી અને સી આ રીતે કોલમ પાડવાના મિત્રો। હવે પહેલું છે એમાં પહેલું શું આવશે કોલમ મિત્રો, તો કે મૂડી। મૂડી આપી દીધી છે 450,000, તો એ મૂડી છે એનું પ્રમાણ ₹1,50,000 બરાબર, ઉપર 3 મીંડા, તો અહીંયા 3 મીંડા મિત્રો કેટલા આવ્યા? 75,000 આવ્યા। તો એના ભાગે કેટલા આવશે મિત્રો મૂડી? 75,000। બી ના ભાગે કેટલી આવશે? 75। તેરી ₹2,25,000। અને ત્રીજાના ભાગે કેટલી આવશે મિત્રો? તો કે 75×150। જો કુલ મૂડી થઈ જાય છે કેટલી? 450,000। 2×2=75, 3×4=50। આ મૂડી મિત્રો આ રીતે શું કરી નાખવાની? વેચી નાખવાની બરાબર। હવે શું કરવાનું મિત્રો? મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ આપ્યું છે કેટલા ટકા? તો કે 9%, 9%। હવે 75,000ના 9%, 2,25,000ના 9% અને 1,50,000ના 9%। આ રીતે મિત્રો વ્યાજ છે એ શું કરવાની? ગણતરી કરી લેવાની। તો 75,000ના 9% કરો તો કેટલા આવે મિત્રો? ગણતરી કરવો જોઈએ, 750×9, 9×5=5
તો બાકીનો શું કે
કહેવાય મિત્રો તો કે નફો કહી શકાય 60000 હવે આને 60000 નફો મળતો હોય તો આને 60000 મળે આને 60 મળે કારણ કે આ જો વાંચો મિત્રો 27% ના ભાગીદાર તો તણે તમને 60000 નફો મળ્યો હશે ક્લિયર મિત્રો સમજાઈ ગયું તો આને 66750 મળે આને 8250 ને આને 73500 મળ્યા હશે क्लियर मित्रों अब यानी विवरण करी ना को तो के भाई भागीदार सी ने साइन तजार काउंस मातों ते 500 माइनस ते 500 जो मित्रों भागीदार सी ने नफा पेटे सॉरी भागीदार सी ने नफा पेटे भागीदार सी ने नफा पेटे कितना तो के 73500 माइनस के 500 ये 60000 मळ्या छे माटे भागीदार ए बी सी सरखा हिस्साना भागीदारो छे જો મિત્રો આ વિવરણ કર્યું છે મે કે ભાગીદાર સી ને નફા પેટે 73500 માંથી 13500 બાદ કર્યા તો 60000 નફા પેટે મળ્યા છે હવે ભાગીદાર એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે બરાબર એ અને બી ને પણ 60000 नफा पेटे मळ्या हशे बराबर मित्रों जो विवरण कर्यु भागीदार ए बी अने सी सरखा हिस्साना भागीदारो छे तो ए बी ने पण 60000 नफा पेटे मळ्या हशे क्लियर मित्रों हवे तो के भागीदार ए ने मूडीना व्याज सहित काउंस मा 60000 प्लस 6750 એટલે 66750 મળ્યા છે બીજો ભાગીદાર બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા 60000 પ્લસ 20250 એટલે કે 80250 મળ્યા છે ક્લિયર મિત્રો આ જો આનું શું કરનાયું આપણે વિવરણ કરનાયું કે ભાગીદાર સી ને નફા પેટે 60000 મળ્યા છે એટલે 73500 માઈનસ 13500 માટે ભાગીદાર એ બી સી સરખા હિસ્સાના ભાગીદારો છે તો એ અને બી ને પણ 60000 નફા પેટે મળ્યા હશે માટે ભાગીદાર એ ને મૂડીના વ્યાજ સહિત 60000 પ્લસ 7750 એટલે 66750 મળ્યા છે ભાગીદાર બી ને મૂડીના વ્યાજ સહિત 60000 પ્લસ મૂડીનું વ્યાજ 20250 80250 વ્યાજ મળ્યું છે ક્લિયર મિત્રો સાવ સિમ્પલ છે જો મિત્રો દાખલો હવે આ નીચે બે પ્રેક્ટિસ માટે આવી પાસે મિત્રો દાખલા
પહેલો દાખલો છે જેને અક્ષરાને સપના સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી 3 લાખ છે તેમની મૂડીનું પ્રમાણ 2:5 છે જો એ 3 ભાગીદારો મૂડી 1 નું પ્રમાણ આપ્યું તો આ રીતે વેચી લેવાની મૂડી બરાબર આગળ પહેલી મૂડી પર વાર્ષિક 6% ના દરે વ્યાજ ચૂકવે છે આ મૂડી પર વ્યાજ 6% કર નાખવાનું ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45400 મળ્યા છે તો ભાગીદાર જેનેટ અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે અને જેવો દાખલો જે મિત્રો સેમ ખાલી રકમ જ ચેન્જ છે બરાબર એના પછીનો અ બ અને ક સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી 4 લાખ છે તેમની મૂડીનું પ્રમાણ 5:2 છે જો મિત્રો 3 ભાગીદાર છે મૂડી આપી દીધી છે મૂડીનું પ્રમાણ આપ્યું છે ખાલી તમારે શું કરવાનું છે કોષ્ટક બનાવીને માં વેચવું પેઢી મૂડી પર વાર્ષિક 6% ના દરે વ્યાજ ચૂકવે છે તો કે મૂડીનું વ્યાજ ઉપર મૂડી આપી 6% આપી દીધો હવે ભાગીદાર કોને વ્યાજ સહિત 1:24800 મળ્યા છે તો ભાગીદાર અને કોને મૂડીના વ્યાજ સહિત કેટલા મળશે સાવ સિમ્પલ છે મિત્રો આના જેવો દાખલો જે તમને આવડી જશે ટ્રાય કરજો ઓકે Thank you.